नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में अंकुर विद्यालय वती सर्व विद्यार्थीओं हूँ हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपने गया लेक्चर नी अंदर केटला खूणा, खूणानो प्रकार अने केटला खूणा समायेला छे ए बधुं आपणे जोयुं। सरखा खूणानी अंदर कलर भर्या। हवे आपणे थोड़ू आगळ जोईशुं। હવે આજે આપણે ચેપ્ટર 2 ની અંદર ચેપ્ટર 2 છે આકાર અને ખૂણા, તો ખૂણા તો ખૂણાના પ્રકાર કેટલા છે અને એની ઓળખાણ આજે આપણે જોશું, તમને કેમ ખબર પડે કે આ પ્રકાર કયો છે। તો આપણે સૌથી પહેલા ખૂણાના પ્રકાર જોઈએ, તો ખૂણાના 4 પ્રકાર છે। કયા કયા? तो के काटकोण, काटकोण थी नानो, काटकोण थी मोटो अने सरळ कोण। आ 4 प्रकार छे। आ 4 प्रकार विषे आपणे विगतवार जोईए। तो सौथी पहेलो छे ए काटकोण। हवे खबर केम पड़े के काटकोण छे? तो एनी व्याख्या छे के जे खूणानुं माप 90 अंश होय તે ખૂણાને કાટકોણ ખૂણો કહે છે। કોઈ પણ ખૂણાનું ફક્ત 90 અંશ જ માપ હોય, કાટકોણનું માપ સ્પષ્ટ જ છે કે 90 અંશ જ એની અંદર હોય, તો જે ખૂણાનું માપ 90 અંશ જ હોય એને આપણે કાટકોણ કહીએ છીએ। તો અહીંથી આપણે આકૃતિ દોરીએ, તો અહીંથી અહીંયા લઈએ, અહીંથી અહીંયા લઈએ, તો આનો આકાર છે તમે જોઈ શકો છો કે એલ જેવો આકાર છે। કાટકોણનો આકાર એલ જેવો થાય, પછી આ બાજુ તમે આમ એલ લ્યો કે પછી આ બાજુ આમ એલ કરો, તો આ બાજુ કાટકોણ થાય અને એલનું પાક્યું જો આ બાજુ જાય તો આ બાજુ ખૂણો રચી શકાય છે। તો જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને આપણે કાટકોણ કહીએ છીએ। હવે આપણે બીજી આકૃતિ, બીજો પ્રકાર કયો છે? તો કે કાટકોણથી નાનો। કાટકોણથી નાનો ખૂણો કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 90 અંશથી નાનું હોય તે ખૂણાને કાટકોણથી નાનો ખૂણો કહે છે। જે ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય તે ખૂણાને આપણે કાટકોણથી નાનો ખૂણો કહીએ છીએ। હવે તમે જોઈ શકો છો અહીંયા કે મેં અહીંયા 90 અંશથી નાનો ખૂણો દોર્યો છે, તમને કેમ ખબર પડે? તો કે જો કાટકોણથી નાનો, તો કાટકોણ આપણે તમને મેં હમણાં જ સમજાવ્યું કે એલ જેવો આકાર હોય, આને આપણે એલ જેવો આવી રીતે આમ આકાર આપી દઈએ આપણે, આ એલ, તો આ બાજુની સાઈડ એલથી નાનો બનશે। જુઓ, આ જે ખૂણો છે એ એલ થી નાનો બને છે, કાટકોણ થી નાનો। આ કાટકોણ છે, આ જે ખૂણો છે એ કાટકોણ ખૂણો છે, પણ આ છે કાટકોણ થી નાનો ખૂણો થઈ જશે। તો કાટકોણ થી નાનો ખૂણો કે જે ખૂણાનું માપ 90 અંશ થી નાનું હોય તેને આપણે કાટકોણ થી નાનો ખૂણો કહે છે। આને લઘુકોણ પણ કહેવામાં આવે છે, લઘુકોણ, કાટકોણથી નાનો અથવા તો લઘુકોણ પણ કહેવાય છે। હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ। ત્રીજો પ્રકાર કયો છે? તો કે કાટકોણથી મોટો। જે ખૂણાનું માપ 90 અંશ, હવે એ પણ એક સ્પષ્ટ કરી દઉં તમને કે જે આ અંક છે એની ઉપર જે નાનું ટપકું કરેલું હોય એને અંશ કહેવાય છે, અંશ। આને વાંચવું હોય તો આપણે 90 અંશ એમ વાંચી શકાય, માથે જે ટપકું છે એ અંશનું છે, એટલે આ 90 અંશ એમ વાંચવાનું હોય। હવે આપણે કાટકોણથી મોટો ખૂણો જોતા હતા કે જે ખૂણાનું માપ 90 અંશથી મોટું હોય અને 180 અંશથી નાનું હોય તે ખૂણાને કાટકોણથી મોટો ખૂણો કહે છે। ખૂણાનું માપ 90 અંશથી મોટું હોય અને 180 અંશથી
નાનું હોય એને આપણે કાટકોણથી મોટો ખૂણો કહીએ છીએ। તો એની અંદર આપણે જોઈએ કે L છે એટલે કાટકોણ, તમને મેં અહીંયા જ સમજાવ્યું કે L જેવો આકાર છે, જો આની અંદર આપણે એ રીતે કરીએ તો L આવી રીતે થશે, આમ L થશે, આ L થશે। તો આ કાટકોણથી નાનો હતો ત્યારે આપણે L ની આ બાજુ જતા હતા એટલે નાનો થઈ જતો, પણ આ L નો જે માપ છે એથી આપણે આમ વધાર્યું છે, માપ કર્યું છે, તો આ માપ આપણો ખૂણો છે એ મોટો થઈ જાય છે, એટલે આને આપણે કાટકોણથી મોટો ખૂણો કહીએ છીએ। હવે સરળ કોણ, તમારે પાંચમા ધોરણની અંદર ત્રણનો જ વધારે પડતો ઉપયોગ થાય છે, કાટકોણ, કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો। આપણો ચોથો જે પ્રકાર છે એ સરળ કોણ છે, કે એની અંદર કે જે ખૂણાનું માપ 180 અંશ જ હોય તેને આપણે સરળ કોણ કહીએ છીએ। તો આ સીધે સીધું જે માપ છે એ આ 90, આ બાજુનું 90 એટલે કુલ થઈ ગયું 180। 90 આપણે L કરીએ તો આ બાજુ L 90 અંશનો થાય, આ બાજુ L 90 અંશનો થાય, તો આ થઈ જાય 180 અંશ। તો હજી તમને એક સરળતાથી યાદ રહી જાય એ રીતે શીખડાવું છું કે L, હવે જુઓ મારો આ હાથ છે એને હું આવી રીતે આમ કરું છું તો આ કાટકોણ થાય છે, 90 અંશ થાય, પણ જો આ હાથની અંદર હું થોડો આમ વાળી દઉં આ હાથને તો અહીંયા જુઓ ખૂણો નાનો થઈ જશે, તો આને કહેવાય કાટકોણથી નાનો। પણ કાટકોણથી મોટો જો દર્શાવવો હોય તો મારો જે હાથ આ L પ્રકારમાં છે, L પ્રકારમાં એને હું થોડો આમ લંબાવી દઉં તો આ ખૂણો મોટો થઈ જાય છે, તો આને કહેવાય છે કાટકોણથી મોટો ખૂણો। તો અહીંયા આ ચારે પ્રકાર પૂરા થાય છે, હવે આપણે આગળ સમજીશું। ચાલો હવે આપણે આગળ જોઈએ, આપણે પ્રકાર જોયા ખૂણાના, કાટકોણ, કાટકોણથી નાનો, કાટકોણથી મોટો અને સરળ કોણ, એ આપણે સરળતાથી સમજ્યા। હવે આપણે આગળ જોઈએ કે આકાર અને ખૂણાની અંદર કોઈ પણ આ ઉષા લખેલું છે USHA, તો આની અંદર કેટલા ખૂણા સમાયેલા છે કુલ, અને એમાં પણ કાટકોણ, કાટકોણથી નાનો, કાટકોણથી મોટો કેટલા કેટલા ખૂણા છે એ હું તમને બતાવીશ, જોજો। હવે અહીંયા પહેલું જોઈએ આપણે યુ છે, પહેલો યુ, તો યુની અંદર કેટલા કાટકોણ છે આપણે જોઈએ, તમને મેં હમણાં જ કીધું કે L જેવો આકાર હોય એટલે આ એક થશે, અહીંયા પણ આમ L જેવો આકાર થશે, અહીંયા પણ એક L જેવો આકાર થાય છે, અહીંયા પણ L થશે, અહીંયા પણ L અને અહીંયા પણ L, એટલે આ બધા કેવા થશે કાટકોણ થશે। હવે આ અક્ષરની અંદર આપણે જોઈએ અહીંયા બીજો અહીંયા ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા, તો હવે અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા કંઈ L જેવો આકાર થતો નથી, તો આપણે હવે પહેલો પ્રશ્ન છે, ક્રમ પહેલો છે એની અંદર ખૂણા તો કે કાટકોણ કેટલા છે એ આપણે જોવાનું છે। તો હું હવે તમને કાટકોણની ગણતરી કરાવું છું કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, કુલ 10 કાટકોણ સમાયેલા છે, ફરીથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, તો આપણે કાટકોણ કેટલા, તો અહીંયા કેટલા લખશું આપણે 10। હવે આપણને કીધું છે કાટકોણથી નાના કેટલા છે, કાટકોણથી નાના ખૂણા કેટલા છે, તો આ તમને મેં હમણાં સમજાવ્યું કે આમ L જેવો આકાર થઈ એનાથી થોડોક નાનો આકાર થતો હોય એને આપણે કાટકોણથી નાના ખૂણા કહેશું। તો આપણે આમાં કાટકોણથી નાના ખૂણા જોઈએ તો જુઓ, એક અહીંયા, બીજો અહીંયા અને ત્રીજો અહીંયા, આ ત્રણ ખૂણા, પછી આ તો કાટકોણથી મોટા થઈ જશે એટલે કાટકોણથી નાના ખૂણા ત્રણ થશે, એટલે આપણે અહીંયા લખશું કાટકોણથી નાના ખૂણા ત્રણ। હવે છે કાટકોણથી મોટા,
तो आनी अंदर काटकोण थी मोटा खूणा केटला समायेला छे तो के अहीं एक छे एक अहीं छे बे खूणा छे एक अहीं अने बीजो अहीं तो काटकोण थी मोटा बे खूणा छे तो मैं अहीं जे उषानो जे स्पेलिंग लखेलो छे एनी अंदर काटकोण दस काटकोण थी नाना त्रण काटकोण थी मोटा बे एम मळी कुल केटला खूणा छे आपणे सरवाळो करिए के तन ने बे पांच अने एक तो विद्यार्थी मित्रों अहीं आपणे खूणा अने ए अक्षरनी अंदर केटला खूणा समायेला छे ए आपणे जोयुं। हवे आपणे आगळ जोशुं आ घड़ियाळ। घड़ियाळनी अंदर कया खूणा रचाय छे ए आपणे जोवानुं छे। तो सौथी पहेला आपणे आ घड़ियाळ जोईए। हवे तमने खबर पड़ी जासे के आनो जे आकार छे ए एल जेवो छे एटले आ काटकोण ज बनशे केम के त्रण वायगा छे घड़ियाळनी अंदर अने एल जेवो आकार थयो छे एटले आपणे आने काटकोण कहेशुं। आ घड़ियाळनो खूणो कयो कया प्रकारनो खूणो थाशे तो के काटकोण। જુઓ એ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ આ રીતે તમે કરો તો એલ થાય પણ આ એલ થી નાનો થયો। જુઓ આપણે જોઈ શકીએ છીએ કે એલ થી નાનો ખૂણો થાય છે એટલે આને આપણે કયા પ્રકારનો કહેશું તો કે કાટકોણ થી નાનો કાટકોણ થી નાનો આ કાટકોણ છે અને આ કાટકોણથી નાનો ખૂણો છે। હવે આગળ જોઈએ આપણે ત્રીજી ઘડિયાળની અંદર। ત્રીજી ઘડિયાળની અંદર તમે જોઈ શકો છો કે આપણે એલ કરીએ તો આ રીતે એલ થાશે અહીંયા પણ આ અંદર નથી એલની બહાર નીકળી ગયો એટલે આ એલ કરતાં મોટો ખૂણો થાય એટલે આનો પ્રકાર થશે કાટકોણથી મોટો। આપણે અહીં લખશું કાટકોણથી મોટો આ કાટકોણથી મોટો અહીંયા કાટકોણથી નાનો અને અહીંયા કાટકોણ। તો આવી રીતે આપણે દરેક ખૂણાઓને ઘડિયાળની અંદર દર્શાવી શકીએ। અને બીજી વાત સમજી લો કે અહીંયા જે બાર અને એક વચ્ચે ત્રીસ અંશનું અંતર હોય પછી એક ઉપરથી બે જાઓ એટલે બીજું ત્રીસ અંશનું થાય બે ઉપરથી ત્રણ ઉપર જાઓ એટલે ત્રીજું ત્રણ અંશનું એટલે ત્રણ વખત તમે ત્રીસ 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 કરો તો કેટલા થાય નેવું અંશ। તો તમને એમ પણ ખબર પડી જાય કે નેવું થયા એટલે આપણે હમણાં જ વ્યાખ્યામાં જોયું કે નેવું અંશ થાય એટલે કાટકોણ હોય। એવી રીતે આની અંદર જુઓ આની અંદર બે વાગ્યા છે એટલે અહીંયા તમે ત્રીસ લો ત્રીસ અહીંયા લો એટલે ત્રીસ ને ત્રીસ સાઠ તો નેવું અંશથી નાનું માપ થયું એટલે આને કાટકોણથી નાનો ખૂણો કહેવાય। એવી રીતે અહીંયા જુઓ કે ત્રીસ સાઠ નેવું એકસો વીસ અને એકસો પચાસ તમે ત્રીસ 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 પ્લસ કરતા જાઓ એટલે અહીંયા પહોંચો ત્યાં સુધીમાં એકસો ને પચાસ થાય તો એકસો પચાસ એટલે નેવું અંશથી મોટું અને એકસો એંસી અંશથી નાનું માપ થયું એટલે આને કાટકોણથી મોટો ખૂણો કહેવાય છે। હવે આપણે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે। હવે આપણે આગળ આકૃતિ જોશું અને ખૂણા દોરતા શીખીશું। હવે પછી આપણે અહીંયા જે આકૃતિ દોરેલી છે એના ઉપરથી આપણે આ પ્રશ્નોના જવાબ જોઈશું। હવે જુઓ અહીંયા શું લખ્યું છે નીચે આપેલી આકૃતિમાં સૂચના મુજબ અહીંયા જે પ્રશ્ન લખેલા છે એના ઉપરથી આપણે આકૃતિમાંથી ગોતીને જવાબ લખવાના છે। હવે તમને આમ તો ખબર જ છે કે કાટકોણ કાટકોણથી નાનો કાટકોણથી મોટો એ બધી તમને ખબર છે। આપણે હવે આની અંદરથી આકૃતિની અંદરથી આ બધું આપણે શોધીને લખવાનું છે। પહેલું છે કાટકોણ દર્શાવો તો અહીંયા એક આકૃતિ આપેલી છે એમાં અહીંયા એ ઓ ડી સી અને બી હમણાં જ આપણે સમજી ગયા કે કાટકોણ એટલે કે એલ જેવો આકાર
तो आनी अंदर तमे जोई सको छो एल बे बने छे, एक अहीं थी आम बने छे अने बीजो एल छे ए आम बने छे। तो आनी अंदर काटकोण बे बनशे, एक तो बनशे ए ओ डी अने बीजो बनशे सी ओ डी। तमे ए ओ डी ने बदले डी ओ ए पण लखी सको छो अने डी ओ सी पण लखी सको छो। अहीं आपणे बन्नेना नाम लखशुं, पहेलो लखशुं खूणो, ખૂણાની નિશાની કરવી જરૂરી છે, એ ઓ અને ડી, ખૂણો એ ઓ ડી, અને બીજો ખૂણો બનશે સી ઓ ડી, ખૂણો ખૂણાની નિશાની ખાસ કરવાની સી ઓ અને ડી। તો એ ઓ ડી એ પહેલો ખૂણો એ ઓ ડી અને બીજો ખૂણો બને છે સી ઓ ડી, ખૂણો સી ઓ ડી। તો કાટકોણ પૂરો થાય છે। હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ। બીજા ક્વેશ્ચનમાં પૂછ્યું છે કાટકોણથી નાનો ખૂણો દર્શાવો। તો આ તો બંને કાટકોણ છે, આપણે હમણાં જ હજી લખ્યા। હવે આપણે કાટકોણથી નાનો ખૂણો ગોતવાનો છે। તો તમે જોઈ શકો છો આની અંદરથી કે મેં તમને કીધું કે એલથી નાનો થવો જોઈએ, એને કાટકોણથી નાનો ખૂણો કહેવાય। તો એલ હું અહીંયા સીધો આવી રીતે આમ નીચે લંબાવી દઉં તો નાનો ખૂણો કયો થશે, આ થશે, આ બાજુનો તો મોટો થશે। તો નાના ખૂણાની અંદર અહીંયા આ બે આપણે કાટકોણ દર્શાવી દીધા છે। તો હવે આપણે કાટકોણથી નાનો ખૂણો આ થશે, એની અંદર તમે સી ઓ બી પણ લખી શકો છો અને બી ઓ સી પણ લખી શકો છો। તો આ થશે કાટકોણથી નાનો, કાટકોણથી નાનો આ થશે કાટકોણ, આ થશે કાટકોણ। તો આપણે અહીંયા લખશું કાટકોણથી નાનો ખૂણો આપણે કયો, તો કે બી ઓ સી, પણ ખૂણાની નિશાની કરશું આપણે ખૂણો બી ઓ અને સી। તો આ બીઓસી છે એ કાટકોણથી નાનો ખૂણો છે। આ બીજા પ્રશ્નનો જવાબ આપણે લખ્યો, કાટકોણથી નાનો ખૂણો કયો, તો કે બી ઓ અને સી। હવે આપણે ત્રીજો પ્રશ્ન છે કે કાટકોણથી મોટો ખૂણો દર્શાવો, કાટકોણથી મોટો। તો હવે આપણે જોઈએ છીએ કે આપણે એલને અહીંયા કરીએ તો આટલો ભાગ એલનો થાય, તો આ ભાગ વધી ગયો એટલે કાટકોણથી મોટો આ જ ખૂણો થશે। અહીંયા આપણે લખશું કાટકોણથી મોટો, કાટકોણથી મોટો। તો હવે આપણે એની અંદર એ ઓ બી પણ લખી શકીએ અને બી ઓ એ પણ લખી શકીએ। તો હું અહીંયા લખું છું કે ખૂણો એ ઓ અને બી, આ એ ઓ બી છે એ કાટકોણથી મોટો ખૂણો છે। હવે આપણે ખૂણા દોરતા શીખીએ, ખૂણાનો પરિચય તો આપણે મેળવી લીધો। હવે ખૂણા દોરવા હોય તો આપણે કોણ માપકનો ઉપયોગ કરવો પડે। હવે કોણ માપક તમારા કંપાસ પેટીના જે સાધનો હોય છે એની અંદર હોય છે। હું અહીંયા તમને કોણ માપક બતાવું છું કે આપણે ખૂણા દોરવા હોય તો આપણે આ કોણ માપકનો ઉપયોગ કરવો પડે છે। મેં અહીંયા ત્રણ ખૂણા અંશ લખ્યા છે, ત્રણ ખૂણા 90 અંશ, 60 અંશ અને 110 અંશ। હવે તમને ખબર છે કે 90 અંશ એટલે કાટકોણ થશે, ત્યાર પછી 60 અંશ છે કાટકોણથી નાનો ખૂણો થશે, અને 110 અંશ છે એ કાટકોણથી મોટો ખૂણો થશે। તો સૌથી પહેલાં આપણે 90 અંશનો ખૂણો દોરશું। હવે જુઓ કોણ માપકને આમ સીધું રાખી દેવાનું છે, પછી તમારે આપણે 90 અંશનો ખૂણો દોરીએ છીએ, અહીંયા એક ટપકું કરી દેવાનું છે, એક ટપકું અહીંયા કરી દેવાનું છે અને એક ટપકું અહીંયા, જ્યાં 90 કેટલા અંશનો દોરી છીએ અહીંયા કરવાનું 90, તો એક ટપકું અહીંયા કરી દેવાનું છે। ફૂટપટ્ટી, ફૂટપટ્ટીના ઉપયોગથી કરીશું આપણે। તો હવે ફૂટપટ્ટી વડે આપણે આને દોરી નાખીએ, તો કઈ રીતે દોરશું, તો કે આ જે ટપકા કર્યા છે
એને આપણે જોડી દેશું। આ ટપકા જોડી દીધા પછી તમે આને કોઈ પણ નામ આપી શકો છો। આ 90 અંશ થયા। કેટલા અંશ થયા? 90 અંશ। 90 અંશ ને શું કહેવાય? કાટકોણ। પછી તમે અહીંયા એ બી સી કોઈ પણ નામ આપી શકો। એ બી અને સી કાટકોણ એ બી સી। હવે આપણે આના પછી બીજો ખૂણો જોઈશું। બીજો ખૂણો છે 60 અંશનો આપણે દોરવાનો છે। તો હવે આપણે વળી પાછો આ કોણ માપકનો ઉપયોગ કરી અને ખૂણા દોરતા શીખશું। તમારે ખાસ ખૂણા દોરતા શીખવાનું છે। ધ્યાન રાખજો, હું હવે 60 અંશનો ખૂણો દોરું છું। પહેલા આની અંદર આપણે જેમ કર્યું એ જ રીતે નીચે ટપકા કરી દેવાના છે બે। પછી તમારે આની અંદરથી 10, 20, 30, 40, 50 ને 60 સાઈઠે ટપકું, જેટલા અંશનો તમારે ખૂણો દોરવો છે તમારે ત્યાં ટપકું કરવાનું આવે। તો 60 અંશનો આપણે દોરીએ છીએ તો આપણે 60 અંશે ટપકું કર્યું। હવે આપણે એમને દોરી નાખશું 60 અંશ। આ ખૂણો થયો 60 અંશનો। 90 અંશનો ખૂણો દોર્યો એને આપણે શું કહેશું? કાટકોણ। બાજુમાં જે 90 અંશથી નાનો દોર્યો એને આપણે કહેશું કાટકોણથી નાનો। આને પણ તમે કોઈ પણ નામ આપી શકો, હું અત્યારે એબીસી જ નામ આપું છું। અને જો સૂચનાની અંદર ન આપવું હોય લખેલું તો એમને એમ પણ ચાલી શકે। હવે આપણે ત્રીજો ખૂણો દોરવાનો છે 110 અંશનો। 110 અંશ એટલે 90 અંશથી મોટો। હવે આપણે 110 અંશનો ખૂણો દોરીએ। હવે અહીંયા 90 છે, પછી 100, પછી 110, 110 આપણે ટપકું કરી દેવાનું છે, પછી આપણે એમને જોડી દેવાના છે। લખશું 110 અંશ। પ્રકાર કયો થશે? તો કે કાટકોણથી મોટો। આને પણ તમે કોઈ પણ નામ આપી શકો છો, ખૂણાનું નામ એબીસી 110 અંશ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર 2 પૂરું થશે। હવે પછીના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 3 થી શરૂ કરવાનું થશે। થેન્ક યુ।